પરાઠા શીખું. વિધિબેન રેડી છો? હા તૈયાર. તો જાનીશ ફટાફટ શીખવી દો. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે વિધિબેન સ્ટફિંગ રેડી કરીશું. સ્ટફિંગ માટે ગેસ ઓન કરીએ. હવે પેનમાં તેલ લેવાનું છે 3 ટેબલ સ્પૂન. હવે આની અંદર બારીક સમારેલી ડુંગળી છે 1 નંગ છે એ આમાં લેવાની છે. 1/2 ટીસ્પૂન લસણ છે. 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ છે અને સરસ તાતડવાનું છે. હવે ગાજર અને ફણસી છે, 1/2 નંગ ગાજર છે અને 4 થી 5 ફણસી છે, એને બારીક સમારી લીધી છે. બધું કાચું જ લઈએ છે. આ પરાઠા ઇનોવેટિવ તો છે પણ ટેસ્ટી પણ એટલા જ લાગે છે. ઇવન કિડ્સને પણ આ ખાવાની ખૂબ જ મજા આવે. કેપ્સિકમ લઈએ છે, 1 નંગ છે, એને પણ બારીક ચોપ કરી લીધું છે. સાથે કોબી પણ એડ કરી દઈશું. અને થોડું ક્રન્ચી હશે તો વધારે સરસ લાગશે. હવે આમાં સિઝનિંગ કરીશું આપણે. સિઝનિંગ માટે ખાંડ લેવાની છે 1 ટીસ્પૂન, મીઠું 1/2 ટીસ્પૂન જેટલું. નૂડલ્સમાં પણ મીઠું આવશે. આપણે ટેસ્ટ મેકર નાખીને જ નૂડલ્સ રેડી કર્યા છે એટલે અત્યારે સોલ્ટ એકદમ વેજીટેબલ્સના પ્રપોર્શનનું જ લઈએ છે. ચીલી સોસ લેવાનો છે એ 1 ટીસ્પૂન લઈએ છે. વિધિબેન આજે જેનિશબેન રૂબરૂ આવીને તમને આ વાનગી શીખવી રહ્યા છે અને તમારી સાથે સાથે બધા જ વ્યુઅર્સ પણ શીખી રહ્યા છે, પણ તમને અહીંયા સામે જેનિશબેન ઊભા છે એટલે બધી જ ડિફિકલ્ટી સોલ્વ કરવાની છૂટ. આમ પણ મને તો એની ટેસ્ટ ને સ્મેલ થી બસ ખાવાનું મન થયું છે. કે જલ્દી તૈયાર થાય તો ક્યારે હું શીખવું. અચ્છા, અને ફક્ત તમારે જ ખાવાનું એમ નહીં, આજે રાતના ડિનરમાં તો આ પરાઠા પાકા. હા ચોક્કસ. હવે આમાં આપણે કોર્નફ્લોર લેવાનો છે અબાઉટ 1 ટેબલ સ્પૂન જેટલો. કોર્નફ્લોર એક બાઇન્ડિંગ આપશે પરાઠામાં. 1/2 ટીસ્પૂન સોયા સોસ લઈએ છે. આવી રીતે ડાયરેક્ટ કોર્નફ્લોર નાખીએ છીએ તો એના લમ્સ બનવાની કે એવી કોઈ પ્રોબ્લેમ નહીં આવે? ના, આમાં આપણે ઓઇલને લીધું છે એટલે કોર્નફ્લોર વેજીટેબલના મોઇશ્ચર અને ઓઇલમાં સરસ બ્લેન્ડ થઈને સંતળાઈ જશે એટલે લમ્સ નહીં થાય. હવે આની અંદર આપણે નૂડલ્સ એડ કરવાના છે. યુઝ્યુઅલી માર્કેટમાં જે ટેસ્ટ મેકર સાથેના નૂડલ્સ મળતા હોય છે, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, હા ઇન્સ્ટન્ટ નૂડલ્સ છે, એને બોઇલ કરી લીધા છે એ આમાં આપણે એડ કરીશું. આ 1 પેકેટ નૂડલ્સ લીધા છે એમાંથી આપણે અત્યારે 1/2 એડ કરીશું. હવે આને મિક્સ કરી લેવાનું છે અને આવી રીતે થોડું બ્રેક કરી લેવાના નૂડલ્સને સ્લાઇટલી. હવે ગેસ ફાસ્ટ કરી અને એકદમ સરસ બધું એકરસ કરી લેવાનું છે. હવે સ્ટફિંગને એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું. આ સ્ટફિંગ રેડી છે અને ઓલમોસ્ટ 10 મિનિટ માટે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેવાનું છે. સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે. હવે પરાઠા કરીએ. આપણે લોટ બાંધી દીધો છે પરાઠા માટેનો. એના માટે ઘઉંનો લોટ અને મેંદાનો લોટ બંને 1/2-1/2 લીધો અને એમાં તેલ અને મીઠું નાખી અને લોટ બાંધ્યો છે તમે જોયું. હવે આપણે એના માટે પરાઠા કરવાના છે. આ પરાઠા જે છે એ મોટી સાઇઝના કરવાના છે. એક જ પરાઠું એકદમ સફિશિયન્ટ સાઇઝ થાય અને એના આપણે 4 પીસીસ કરીશું એટલે સ્મોલ પરાઠા નહીં થાય. હા એ રીતે પણ થાય પણ આ થોડા ફરસા લાગે છે. આવી રીતે કરવાથી પરાઠા સોફ્ટ પ્લસ ક્રિસ્પી થશે. ઘણા લોકો મેંદાનો લોટ અવોઈડ કરતા હોય, ન ખાતા હોય રેગ્યુલર. હા તો કરી શકાય, કરી શકાય.
મેંદો જ લઈએ છે. આવી રીતે આ એક લેયર કરી દીધું. સેમ વે એક જ સાઈઝનું પણ એવી રીતે બીજું કરવાનું છે. થિકનેસ નથી આપતા એને, પતલું બને છે. હવે આ વણાઈ ગયું છે. હવે આમાં આપણે ઉપર સ્ટફિંગ પાથરીશું. અને સ્ટફિંગ આવી રીતે ઇવનલી પાથરવાનું છે, એ અનઇવન ના હોવું જોઈએ. હવે આની ઉપર ચીઝ ગ્રેટ કરીશું. ઓલમોસ્ટ એક ક્યુબ આપણે ચીઝ આમાં નાખીશું. હવે એની ઉપર આ ઉપર પાથરી દેવાનું છે. સાઈડ્સ જે છે એને આવી રીતે પ્રેસ કરી લેવાની. હવે પરાઠાને તવી ઉપર મૂકી દેવાનું છે. હવે આવી રીતે હાથથી આને પ્રેસ કરી દેવાનું, એટલે એકદમ સરસ એનો શેપ ને સરસ આવી જશે. આવી રીતે કરવાથી શેકાશે બધી બાજુથી એક સરખું. હવે ગેસ પાસ કરી દેવાનો. તેલ લગાવવાનું છે. એકદમ આવી રીતે ક્રિસ્પી કરવાનું એને. પરાઠું શેકાઈ ગયું છે અને પ્લેટમાં કાઢી લઈએ. હવે આને કટ કરવાનું છે. હવે સર્વ કરીએ. તો વિધિ, રેડી છે નૂડલ્સ પરાઠા. આઈ હોપ કે તને ગમ્યા હશે અને તારા ફેમિલીમાં પણ બધાને ભાવશે.